ઓફ વડોદરા. સમા વિસ્તારમાં એકતા નગરના સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના નગરસેવક અને કોંગ્રેસના નગરસેવક આમને સામને આવી ગયા હતા. વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં આવેલ એકતાનગર ખાતે ઘણા ટાઈમથી પાણીની સમસ્યાને લઈને વિભાગ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ રજૂઆત પહેલા પોલીસને બોલાવી લેવામાં આવતા બીજેપીના કાઉન્સિલર અને કોંગ્રેસના નેતા વચ્ચે તૂતુમેમે થઈ હતી. ત્યારબાદ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આક્ષેપોના વિરોધમાં બીજેપી કાઉન્સિલર દ્વારા બાહેધરી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં જ પાણીની સમસ્યા સોલ્વ થઈ જશે, જેથી એકતાનગરના સ્થાનિકોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હશે. ઘણા સમયથી પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો હતો, જેને લઈને કોંગ્રેસના નેતા અને બીજેપીના કાઉન્સિલર આમને સામે આવી ગયા હતા અને બંને વચ્ચે તૂતુમેમે થઈ હતી. એકતાનગર ના અમુક રહીશ છે જે છેલ્લા 3 વર્ષથી પાણીના પ્રોબ્લેમ થી સહન કરી રહ્યા હતા. એ લોકો ઘણી જગ્યાએ રજૂઆત પણ કરી, પરંતુ એનું નિરાકરણ નહીં આવતા. આજે અમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે સ્થાનિક કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરવા જઈએ. ગઈકાલે જ્યારે કશ્યપભાઈને ફોન કર્યો તો કશ્યપભાઈએ કીધું કે આગળથી પાણી રોકવામાં આવેલું છે, તમે એ રીતે તમે ઉપર લેવલને રજૂઆત કરો. આજે જ્યારે સ્થાનિકોને ભેગા રાખીને કોર્પોરેશનમાં રજૂઆત કરવા જતા હતા, તે દરમિયાન પોલીસની 2-3 ગાડીઓ મોકલી અને જાણે અમે કોઈ તોડફોડ કરવા કે આતંક મચાવવા જતા હોય એમ પોલીસ મોકલી આપી અને રજૂઆત કરતા રોકવામાં આવ્યા. અને આ રહીશોનું કેવું છે, છેલ્લા 3 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે. જ્યારે સ્થાનિક કાઉન્સિલર કહે છે મને પરમ દિવસે જાણ કરવામાં આવી અને મેં આજે એમને સોલ્યુશન લાવવાનો પ્રયાસ કર્યો, તો અમારે એમ કેવું છે કે તમે રાજકારણને પર મૂકીને જનતાના કામ કરો. કોર્પોરેશનના અધિકારીઓને આટલું જ કેવું છે કે તમે ડાયરેક્ટ કોર્પોરેશનના અધિકારીઓને પણ રજૂઆત કરી શકો છો. જ્યારે સ્થાનિક કાઉન્સિલર ભાનજીભાઈ આવ્યા, ત્યારે ભાનજીભાઈનું કેવું છે કે તમે અહીંના રહીશ નહીં. અમે રહીશ નથી, પણ અમે પ્રજાના સેવક તો છીએ ને, અમને પ્રજા દ્વારા જ બોલાવવામાં આવેલા છે. આ ભાઈના ફોન આવતા હતા, પેલા બીજા એક ભાઈ છે એમનો ફોન આવતો, વારંવાર ફોન આવતો હતો, એટલે અમે સ્થળ પર આવ્યા હતા અને એમના નિરાકરણ લાવવાની વાત અમે કરતા હતા. વિસ્તારમાં આવેલું છે, પરમ દિવસે સોસાયટીના પ્રમુખ અંબાલાલ કાકા, નાસિરભાઈ અંબાલાલ કાકા છે, આ અમારા આગેવાન છે. સોસાયટીના રહીશોએ પરમ દિવસે સાંજે મારા ખ્યાલથી 9:30-10 વાગે કેવું નાસિરભાઈ મને રજૂઆત કરી, ભાનજીભાઈ પાણી ઓછું આવે છે. મેં એવું કીધું એક જ દિવસ કાલી દીધો, કેમ કે મારા ઓજી વિસ્તારની અંદર કાલે જ મેં પ્રશ્નોત્તર, એ લોકોનું લો પ્રેશર હતું. કાલ સવારે આખો દિવસ, કદાચ મારું ફેસબુક નહીં પણ વોટ્સએપ પર હું ફેસબુક બી મૂકવાનો, કે સવારથી સાંજ સુધી 7:30 વાગે માન્ય દંડકશ્રીનો અમારા રાવપુરા વિધાનસભા કાર્યક્રમ હતો, તો બી હું નહીં ગયો. એ લોકોનું કાલ પાણી મેં લેવલથી અપાવી દીધેલું છે, લો પ્રેશરનો પ્રોબ્લેમ હતો. આ લોકોને મેં એવું કીધું કે બીજા દિવસે, એટલે આજે સવારે 6:30-6:45 વાગે અમારા અધિકારી આવી ગયા, પાણીનો મારવા વિડીયો, ભાઈ પાણીનું પ્રેશર આટલું છે. તો મારું એવું માનવું છે, કદાચ તમે મીડિયાવાળા અહીંથી નીકળો એ પહેલાં કદાચ અહીં જેસીબી આવી જશે. મને જાણ કરે હજી 48 કલાક નથી થયા, એ પહેલાં કોંગ્રેસના મિત્રો આવીને એમને ખબર નહીં સોસાયટીમાં કોઈ બોલાયા છે,
તો યાર એના તારે મને પીસીઆર વાનમાંથી ફોન આવ્યો કે ભાંજીભાઈ આવું છે, શું છે હકીકત? ઓ સાહેબ, હવાના પરમાં કામ અત્યારે કદાચ 10-11 વાગે હમણાં કામ ચાલુ થશે, તો આ કેમ આવું? એટલે એ માટે હું અહીં આવ્યો. તો મેં જે આગેવાન હતા એમનો સંપર્ક, ભાઈ આગેવાનો નાતે મેં તમારા સાથે વાત કરેલી છે, તમારો પ્રાણીનો પ્રશ્ન મને 48 કલાક પહેલાં જાણ થઈ છે ને, અત્યારે હું સોલ્વ કરવા માટે તૈયાર હોઉં, તો શેના માટે તમે આ બધા ભેગા કર્યા છે? તો એના માટે તમે એમનો ઇન્ટરવ્યૂ લઈ શકો. નાસિરભાઈ છે, અંબાલાલ કાકા કઈ ગયા. જો ભાઈ, જો આ જુદી માતાજીની મહેરબાની છે, મારા હાથે કોઈ પણ પ્રશ્ન મારા વિસ્તારની અંદર તો પાણીનો પ્રશ્ન 100% અમે ચારે કાઉન્સિલર, અમારા સાંસદશ્રીને બી અમે સલાહ લેતા હોય, કઈ પણ પ્રોબ્લેમ હોય માતાજીની મહેરબાની થી આ જુદીના જે ખુદ આ જે મોરચો લઈને આવેલા છે સહકાર નગરના નાનુભાઈ, એમને જે જાણે છે, એમની હામીની સોસાયટીમાં જે વર્ષોથી પ્રોબ્લેમ હતો કે જે અંડરગ્રાઉન્ડ પાણી નહોતું આવતું, હું જ્યારે કોર્પોરેટર બનેલા 6 મહિનાની અંદર ત્યાં પ્લેટફોર્મ સુધી એમને પાણી લાવી આવ્યું છે, એને પૂછ્યું, એના સાક્ષી છે. અમને જાણ ના હોય ત્યાર ઘડી અમે કઈથી ખબર હોય? અમે દરેક આ એકતાનગર સોસાયટીમાં વર્ષમાં અમે 50-100 વખત અમે આવી જતા હોય છે, એ 11 કહીએ એટલે અમે આવી જતા, પણ આ જે અમને ખ્યાલ ના હોય કે કોઈ રજૂઆત કરે ભાંજીભાઈ પાણીનો પ્રશ્ન છે તો અમે સોલ્વ કરીએ. ભાઈ સોલ્વ નથી, તમે કીધું એટલે અમે ખબર પડશે ને સોલ્વ નહીં થતો. તમે અત્યારે હાલ મને જાણ કરી, એમને પરમ દિવસ મને જાણ કરી છે. કદાચ જો હમણાં 11-12 વાગે જીસીબી આવશે, લાઇન્સ કાવર કરવાની છે. બીજું બી તમે વિડીયો જોઈ શકો કે જે પ્લિન્થ લેવલથી 1 ફૂટ ઉપર પાણી આવે છે. મારા ભાઈ સવારે બી વિડીયો આવ્યા, કદાચ 4 ઘરની અંદર એવું કેવું છે, 4 યા 5 ઘરની અંદર પાણી ભાંજીભી નથી આવતું, તો એને આપણે સ્કાવર કરીએ. સ્કાવર માટે જીસીબી બોલાવી માણસો બોલાવી કામગીરી ચાલુ કરવાની છે.